તો એકવાર ફરીથી વાત કરીએ તો ભાવનગરમાં રોરો ફેરીનું જહાજ મધદરિયે અટવાયું છે. મુસાફરો અને વાહન ભરેલું આ જહાજ ટેકનિકલ ક્ષતિના કારણે બંધ પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં જ આ રોરો ફેરીની રોપેક્સ સર્વિસ શરૂ કરવામાં આવી છે, પરંતુ પેસેન્જરોને વારંવાર ટેકનિકલ ક્ષતિના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે સુવિધાઓ મુસાફરોને આપવામાં આવશે એ પ્રકારની ખાલી વાતો કરવામાં આવી છે, તેવી કોઈ સુવિધા અત્યારે તો રોરો ફેરીથી પેસેન્જર્સને નથી મળી રહી. પેસેન્જર અને વાહન ભરેલું આ વેસલ ટેકનિકલ ક્ષતિના કારણે અત્યારે તો મધદરિયે બંધ થયું છે. મધદરિયે મુસાફરોની માનસિક સ્થિતિ શું થઈ હશે તેની પણ કલ્પના કરવી રહી માત્ર. હવે આ જહાજને કઈ રીતે તેના નિર્ધારિત સ્થાન સુધી પહોંચાડવું તેને લઈને પણ કામગીરી કરવામાં આવશે. પરંતુ આ પહેલા પણ રજાઓમાં ધસારાને પહોંચી વળવામાં પણ આ સર્વિસ કોઈને ફળદાયી નથી બની રહી, પરંતુ ઉલટી સુવિધાના નામે દુવિધા પેસેન્જર્સને ઊભી થતી હોય તેવા દ્રશ્યો વારંવાર આ રોરો ફેરીને લઈને સર્જાઈ રહ્યા છે. પેસેન્જર્સને જે સુવિધાઓનો લાભ મળવો જોઈએ તે નથી મળી રહ્યો. અંતરને લઈને પણ જે કહેવામાં આવતું હતું કે કલાકોનું અંતર માત્ર મિનિટોમાં થઈ જશે તે પણ હવે નથી થઈ રહ્યું. દહેજ બંદર સુધી ઘોઘાથી દહેજ બંદર સુધીનું અંતર માત્ર 45 કે 50 મિનિટનું થશે તે પ્રકારની પણ કોઈ સુવિધા આ જહાજમાં પેસેન્જર્સને નથી મળી રહી. પેસેન્જર અને વાહનો ભરેલું જહાજ ટેકનિકલ ક્ષતિના કારણે મધદરિયે અટવાયું છે ત્યારે સંબંધિત અધિકારીઓને પણ એ પ્રશ્ન કરવો સ્વાભાવિક છે કે શા માટે આ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુસાફરોએ પસાર થવું પડી રહ્યું છે અને શા માટે કોઈ ટેકનિકલ રીતે ધ્યાન રાખવામાં નથી આવી રહ્યું. પેસેન્જર અને વાહનો ભરેલું જહાજ ટેકનિકલ ક્ષતિના કારણે બંધ પડ્યું છે, જેમાં મુસાફરોનો સમયનો પણ વ્યય થઈ રહ્યો છે અને જે સુવિધાઓ મુસાફરોને મળવી જોઈએ તે પણ નથી મળી રહી. રોરો ફેરીનું જહાજ મધદરિયે બંધ થયું છે. પેસેન્જર અને વાહનો ભરેલું આ જહાજ છે. સપ્ટેમ્બર મહિનામાં આ રોરો ફેરી સર્વિસ ફરીથી શરૂ કરવામાં આવી. પહેલા ચોમાસાના કારણે આ સર્વિસ બંધ કરવામાં આવી હતી, પરંતુ જેવું ચોમાસું પૂર્ણ થયું તરત જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રોપેક્સ સર્વિસ ફરીથી શરૂ કરી. પરંતુ આ સર્વિસનો જે લાભ છે તે અત્યારે મુસાફરોને નથી મળી રહ્યો અને મુસાફરો મધદરિયે અટવાયા છે. જહાજમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે જહાજ અત્યારે મધદરિયે બંધ થયું છે. પેસેન્જર અને વાહનો ભરેલું આ જહાજ છે જે તકનીકી ખામીના કારણે અત્યારે મધદરિયે અટવાયું છે, જેમાં પેસેન્જરો પણ અત્યારે અટવાયા છે. ત્રણ માળનું આ જહાજ છે તેને હવે કિનારા સુધી કઈ રીતે પહોંચાડવું તેને લઈને પણ વહેલી તકે કામગીરી થાય તેવી પણ મુસાફરોની અત્યારે માંગ છે. મુસાફરો અત્યારે મધદરિયે અટવાયા છે, સમયનો વ્યય થઈ રહ્યો છે, સાથે સાથે મધદરિયે મુસાફરોની જે સ્થિતિ હશે તેની માત્ર કલ્પના કરવી રહી. અનુમાન લગાવી શકાય કે મુસાફરોમાં પણ ક્યાંક નારાજગી હશે, કારણ કે ટેકનિકલ ખામી સર્જાવાના કારણે આ જહાજ મધદરિયે બંધ થયું છે. સંવાદદાતા અંકિત મોદી ફોન લાઇન પર જોડાઈ ગયા છે. અંકિત, રોરો ફેરીનું જહાજ મધદરિયે અટવાયું છે તેને લઈને અત્યારે કોઈ કામગીરી કરવામાં આવી રહી છે કે કેમ? હજી શિવાની, આ જહાજને ટગબોટની મદદથી પરત ઘોઘા બંદરે લઈ જવાના પ્રયાસો શરૂ કરાયા છે. લગભગ ઘોઘાથી 3 નોટિકલ માઇલ દૂર પહોંચ્યા બાદ તકનીકી ખામી સર્જાવાના કારણે જહાજ દહેજ સુધી આવી શકવા માટે સક્ષમ બન્યું ન હતું. જહાજના કેપ્ટન દ્વારા આ બાબતની માહિતી ટર્મિનલને આપવામાં આવતા ટગબોટ રવાના કરી દેવાય છે. લગભગ 461 પેસેન્જર હોવાની માહિતી મળી રહી છે અને જે હાલમાં ટગબોટથી પરત ઘોઘા બંદરે લઈ જાય બાદ સમારકામ કરી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ અંકિત, અંદર કેટલા મુસાફરો છે, કેટલા વાહનો છે તેના વિશે કોઈ જાણકારી મળી છે કે કેમ? જી, હાલમાં મળતી માહિતી મુજબ 461 જેટલા મુસાફરો શિપમાં હોવાની વિગતો મળી રહી છે. જો કે આ તમામ સુરક્ષિત છે, શિપને કોઈ પણ પ્રકારની ક્ષતિ નથી, માત્ર તેને એન્જિનને લગતી કોઈ ક્ષતિ સર્જાય છે અને જેના કારણે શિપ ઘોઘાથી દહેજ આવી શકે તેમ ન હોવાના કારણે તેને ટગબોટથી તેને ઘોઘા લઈ જવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. બિલકુલ અંકિત, આભાર. તો હવે
જે જહાજ છે તેને ફરીથી ઘોઘા બંદર પરત લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે જે અધિકારીઓ સંબંધિત છે તેની સામે પણ પગલાં લેવાશે. પેસેન્જર અને વાહન ભરેલું જહાજ ટેકનિકલ ખામીના કારણે મધ દરિયે અટવાયું હતું અને હવે આ જહાજને પરત ઘોઘા બંદર લઈ જવાની કામગીરી હાથ ધરાઈ છે.